छठी सदी में बस्ता बंदर तरीके ओळखातु लखपत गाम एक समय तेनी जाहोजलाली अने समृद्धि माटे प्रख्यात हतु। त्यारे आजे रण वच्चे ते वेरान पड्यु छे। जो के तेनी ऐतिहासिक इमारतो अने किल्लानी जाळवणी माटे सरकार द्वारा ग्रांट फाळवामां आव्या बाद अहीं प्रवासनना विकास माटे पगला लेवाई रह्या छे, पण हजु सुधी जोईए एवो प्रतिसाद मळ्यो नथी। लखपतनो किल्लो किल्लानी पश्चिम तरफ दरियो અને રણ મળે છે તે સૌંદર્ય ઉપરાંત લખપતની અંદર આવેલા અનેક ઐતિહાસિક મંદિરો અને કુબાઓ પ્રવાસનની ભૂખ ભાંગી તેમ છે। ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા લખપત કિલ્લામાં સારો એવો ખર્ચ કરી અને પાયાની સુવિધા ઊભી કરવાના પ્રયાસ કરવામાં આવ્યા છે, પણ માવજતના અભાવે હાલે તે છૂટા છવાયા પ્રવાસીઓ સિવાય લખપત સુમસાન ભાસી રહ્યું છે। કચ્છના જાણીતા પત્રકારો ભાવિનભાઈ વોરા અને ઉમેશભાઈ પરમારે ચંચળ ન્યૂઝના ન્યૂઝ એડિટર સંજયભાઈ ઉપાધ્યાય સાથે પ્રવાસ દરમિયાન લખપતના વિકાસ અને તેને સંલગ્ન બાબતો પર ચર્ચા હાથ ધરી હતી। નમસ્કાર દર્શક મિત્રો, ચંચળ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમે આજે લખપત ફોર્ટની મુલાકાતે છીએ। ખાસ કરીને જ્યારે સરહદનું છેવાડાનું ગામ લખપત છે ત્યારે કઈ રીતનું તેનું ડેવલપમેન્ટ છે, કયા પ્રકારે લોકો રહે છે, કઈ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેનો આજે અમે અહેવાલ તૈયાર કરી રહ્યા છીએ। અને મારી સાથે કચ્છના જાણીતા પત્રકારો સંદેશમાંથી ભાવિનભાઈ વોરા અને kachkhabar.com વેબ પોર્ટલ ઉપરથી ઉમેશભાઈ પરમાર મારી સાથે છે। બંને કચ્છમાં વર્ષો સુધી પત્રકારત્વ ક્ષેત્રમાં ખૂબ જ કામ કર્યું છે અને લખપતના પણ તેઓ અનેક પ્રવાસે આવી ચૂક્યા છે। સૌપ્રથમ ઉમેશભાઈ આપનાથી શરૂઆત કરીશ। લખપત પહેલા પણ તમે જોયું છે અને આજે પણ જોયું છે, કેટલો બદલાવ તમને દેખાઈ રહ્યો છે? સંજયભાઈ, ન્યૂઝ રિપોર્ટિંગ માટે તો 2002 થી હું લખપત આવતો હતો। અહીંયાનું જે ગુરુદ્વારા છે 2001ના ભૂકંપમાં નષ્ટ થઈ ગયેલું અને એનું જે રિસ્ટોરેશનનું પ્રક્રિયા હાથ ધરાઈ એ સમયે પણ અમે અનેક વખત ન્યૂઝ કવરેજ કરેલા છે અને ઐતિહાસિક સ્થળ છે એની જાળવણી નથી થતી એ સંદર્ભે પણ ઘણી વાર આવેલા છે। આ વખતે થોડોક ગેપ લંબાઈ ગયો કારણ કે હવે ઘણા બધા પરિવર્તનો પણ આવ્યા છે, પણ ઘણા વર્ષે અહીંયા આવ્યો છું। ડેવલપમેન્ટ જોવા જાઓ તો સરકારે 5 કરોડની ગ્રાન્ટ ફાળવી છે ગુરુદ્વારાને વિકાસ કાર્યો માટે, પણ ન માત્ર ગુરુદ્વારા લખપતનો પણ સાથે સાથે થોડો ઘણો વિકાસ થયો દેખાય છે, પણ જે વિકાસ થવો જોઈએ એક ટુરિઝમ સેન્ટર તરીકે ડેવલપ થવું જોઈએ એમાં હજુ ઘણું બધું ખૂટે છે। જે થયું છે સારું છે, આવકારદાયક છે, પણ હજુ ઘણું કરવાની જરૂર છે। ભાવિનભાઈ, હું આપને પૂછવા માંગીશ, જે રીતનો લખપત કિલ્લો આપણે જોઈ રહ્યા છીએ, રસ્તા જોઈ રહ્યા છીએ, આપ તો નાગરિક જ્ઞાતિજન છો, આપનું હાટકેશ્વર દાદાનું મંદિર પણ અહીં આવેલું છે, કેવો માહોલ આપ જોઈ રહ્યા છો આ બધા વચ્ચે? એક તો આ પ્રાચીન અને જીર્ણશીર્ણ નગર બની ચૂક્યું છે કે જ્યારે 1819માં અલ્લાબંદ ભૂકંપ આવ્યો અને પછી સિંધુ નદીના વહેણ બદલાઈ ગયા એટલે જે લાલ ચોખા ઉગતા હતા અને જે જાહોજલાલી હતી એટલો જ વિરોધાભાસ લખપત ગામને અત્યારે સહન કરવો પડી રહ્યો છે। કિલ્લેબંધ નગરી સરસ છે, નો ડાઉટ લોકોને પર્યટકોને મજા આવે એમ છે, પણ પર્યટકોને ગમે એવી વસ્તુઓનો વિકાસ હજી જરૂર છે કે સામાન્ય બાગ બગીચા હોય કે છોકરાઓને મજા આવે એવું હોય, એકાદ કોઈ ફોટોગ્રાફર હાજર રહેતો હોય કે અન્ય લોકો આવતા જતા હોય ત્યારે આ જોવાનું ઘણું બધું હોય છે, પણ રસ્તાઓ થઈ ગયા છે, કિલ્લા સુધી તમે પહોંચી શકો છો, વન વિભાગની હાજરી દેખાય છે, પ્રવાસન વિભાગની હાજરી દેખાય છે, એટલે માત્ર નારાયણ સરોવર માતાના મઢ કે કોટેશ્વર કરતાં અહીંથી સીધા લોકો સાઈડમાંથી પણ લખપત જોવા આવે એ વધારે લોકોને કદાચ આકર્ષણનું કેન્દ્ર બની શકશે। ઉમેશભાઈ, વાત કરીશ પ્રવાસન ક્ષેત્રે ડેવલપ થઈ શકે તેવી કેટલી તકો તમે લખપત માટે પર્ટિક્યુલર જોઈ રહ્યા છો? ખાસ તો મુદ્દો અભિગમનો છે અને તમે ઘણું બધું અભિનવ પણ કરી શકો છો, જેમ કે આખે આખું લખપત ગામ છે એની ઐતિહાસિક આખી કથા છે અને વાસ્તવિકતા છે ઇતિહાસની, આખે આખું ગામ જે ભૂકંપ બાદ હિજરત થઈ ગઈ છે, જીર્ણશીર્ણ મકાનો છે અને આખે આખું ગામનું એમ જ રાખીને અહીંયા બાજુમાં પણ તમે પ્રવાસીઓ માટે કોઈ કેન્દ્ર શરૂ કરી શકો, લોકો આ ગામને મુલાકાતે આવે તો ઇતિહાસમાં જેમને રસ છે, જે લોકોને આ પ્રકારના સ્થાપત્યોમાં રસ છે એ લોકોને પણ રસ પડે અને આમ જનતા માટે પણ એક આ પ્રકારનું પુરાતન ગામ જોવા મળે આજના 21મી સદીના યુગમાં એમને એ પણ ખૂબ ગમે। બોર્ડર પર આવેલો આટલો ઐતિહાસિક સરસ મજાનો કિલ્લો, એની દિવાલ અને એની ઉપર ચઢીને લોકો જોવે તો પાછળ આખી સમુદ્રની અફાટ ક્રીક દેખાય છે અને કુદરતી નયનરમ્ય દ્રશ્યો પણ છે અને
સંજયભાઈ, એમાં હું એક ઉમેરો કરીશ. પ્રવાસનની જેમણે વાત કરી તો કિલ્લાની પાછળ સરસ રણ એટલા માટે સર્જાય છે કે રામીનાળાનો આગલો ભાગ આ કહી શકાય. રામીનાળું તો ખૂબ અંદર દૂર છે, પણ કચ્છ એટલે સફેદ રણનો પર્યાય. વાગડથી માંડીને લખપત સુધી જ્યાં જ્યાંથી પાણી જમા થાય છે, ક્ષારવાળું પાણી, ત્યાં સફેદ રણ સર્જાતું રહ્યું છે. અને એ વસ્તુ હવે લખપતના કિલ્લાની પાછળ પણ પ્રવાસીઓને જોવા મળે છે કે જે અત્યારે પણ પ્રવાસીઓ મજા લઈ રહ્યા છે. એટલે આ એક પ્રવાસનનો ડબલ આયામ અહીંયા ઊભો થઈ શકે છે. સરહદના છેલ્લા ગામ તરીકે ના કોન્સેપ્ટ સાથે આખે આખું જૂનું જે ગામ છે અને એમને એમ જ રખાય, અને એને એ પ્રકારે એનું પ્રમોશન થાય તો પ્રવાસનમાં પ્રવાસીઓને ખરેખર એક નવું જાણવા મળશે અને એક કુતૂહલ પણ સર્જાશે કે ચાલો જઈએ શું. અને સરકાર અને તંત્ર પાસે BADPની ખાસ યોજનાઓ છે, તો એના થકી એ વિસ્તારનો પણ વિકાસ થશે, ગામનો પણ વિકાસ થશે અને પ્રવાસન સાથે રોજગારીનો પણ વિકાસ થશે. બીજું સંજય, અહીંયા જે ગુરુદ્વારાનું જે ગુરુદ્વારા આવ્યું છે, ઐતિહાસિક ગુરુદ્વારા, જે ગુરુ નાનક દેવ પાકિસ્તાનને યાત્રાએ જતા અને આવતા એમ બંને વખત અહીંયા 40થી વધારે દિવસ રોકાયેલા. આજે આપણે ગુજરાતવાસીઓને ખબર છે કે વૈષ્ણોદેવીનો મહિમા શો છે, પણ પંજાબમાં વસતા શીખ સમુદાયના શ્રદ્ધાળુ અને ગુરુદ્વારા લખપતનું જે છે એ કદાચ એમનો એટલાવો પ્રચાર પ્રસાર એ લોકોમાં પણ ન થયો. પણ જો આનો યોગ્ય પ્રચાર પ્રસાર થાય તો શીખ ધર્મના લોકો તો આવે જ, દેશ વિદેશથી, પણ અન્ય ધર્મના લોકો પણ અહીંયા માથું ટેકવા આવે અને અલ્ટિમેટલી એનાથી તો વિકાસ જ થશે. મિત્રો, ત્રણ પત્રકારો ભેગા થાય ત્યારે ચર્ચા થાય, વિચાર થાય, લોકોની સમસ્યાઓ પણ સંભળાય અને સાથે તેના ડેવલપમેન્ટ માટે શું કરી શકાય તે અંગે પણ વિચાર વિમર્શ થાય. આજે આ જ પ્રકારનો માહોલ ભાવિનભાઈ, ઉમેશભાઈ અને મેં અહીં અનુભવ્યો છે. અમે લખપત વિસ્તારમાં શું શું થઈ શકે તે અંગે આખો રિપોર્ટ તૈયાર કર્યો છે અને ચોક્કસ ટૂંક સમયમાં આ વિસ્તારના પ્રજાકીય પ્રતિનિધિ સુધી આ વાત પહોંચાડશું. ખાસ કરીને કચ્છના છેવાડાનું લખપત ગામ એક ગ્લોબલ વિલેજ તરીકે છે, પરંપરાગત ગામડું હોય. કેવું હતું લખપત, બધા ઇતિહાસમાં વાંચ્યું છે, ચોપડીઓમાં વાંચ્યું છે, આજે એ હયાત છે. તો તેનો અનુભવ લોકોએ એક વખત કરવા આવવો જોઈએ. જે અભાવ છે એ થોડીક સુવિધાઓનો છે. આશા રાખીએ પ્રવાસન વિભાગ તે સુવિધાઓ પૂર્ણ કરે આગામી સમયમાં અને લખપત એક ટુરિઝમ ક્ષેત્રમાં પશ્ચિમના છેવાડાનો વિસ્તાર ખૂબ જ ધમધમતો થાય તેવી આશા રાખીએ.